ફર્સ્ટ નંબર પે હજી વાત કો આગળના ક્વેશ્ચન માં આપણે આલ્કોહોલ માંથી હેલો આલ્કેનિક બનાવવાની પાંચ પદ્ધતિ શીખી ગયા છે હવે આપણો ટાર્ગેટ હાઇડ્રોકાર્બન સંયોજન માંથી આલ્કાઇલ એલાઇલ અથવા તો હેલો આલ્કેન પણ કહી શકીએ બનાવવાની પદ્ધતિની ચર્ચા કરો એમાં પહેલી છે આલ્કેન સંયોજનોની મુક્ત ગુલક હેલોજિનેશન જરૂર પડશે ચાલો આલ્કેન સંયોજનો નું મુક્ત મૂલક ક્લોરિનેશન જો કૌંસમાં લખેલું છે બ્રોમિનેશન Br2+ પારદર્શક પ્રકાશ HNO એના વડે પ્રક્રિયા કરવાથી મોનો હેલો આલ્કેન અને પોલી હેલોજન યુક્ત સંયોજનોનું મિશ્રણ પ્રાપ્ત થાય તો આ પ્રક્રિયાથી એવું નથી કે કોઈ એક જ નિપજ બનશે જુદા જુદા હેલો આલ્કેન સંયોજનોનું મિશ્રણ બનશે પછી તમે એમ વિચારો કે મિથેનનું આપણે ક્લોરિનેશન કરીએ પારદર્શક પ્રકાશ થાય તો એમાં મિથેનમાં તો કાર્બન જ એક છે તો એમાં ક્લોરો મિથેન જ બને સમજાય છે પ્રોપેન લઈશો તો 1 ક્લોરો પ્રોપેન 2 ક્લોરો પ્રોપેન એમ બધી નિપજો સાથે મળવાની શક્યતા છે એટલા માટે જો કોઈ એક જ નિપજ બનાવી હોય તો આ પદ્ધતિ બહુ ઉપયોગી થવાની નથી આ મિશ્રણમાં ઘટકોને શુદ્ધ સ્વરૂપે અલગ પાડવા મુશ્કેલ છે આથી કોઈ એક જ એલાય મેં કીધું એમ મેળવવા માટે આ પદ્ધતિ યોગ્ય નથી જેમ કે આપણે એક ઉદાહરણ જોઈએ એટલે આપણે વધારે આઈડિયા આવશે કે નોર્મલ બ્યુટેન જે છે ચારે ચાર કાર્બન સીધી રેખા એનું તમે ક્લોરિનેશન કરો છો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની હાજરીમાં બરફ ગરમ કરીએ તો તમે અહીંયા જોવો છો નિપજ આપણે 1 ક્લોરો બ્યુટેન છે અહીંયા ક્લોરિન પરમાણુ પહેલા કાર્બન ઉપર જોડાયેલો છે જેમાં જ્યારે આમાં બીજા ઉદાહરણમાં બરાબર બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરિન પરમાણુ જોડાયેલો એટલે 1 ક્લોરો બ્યુટેન અને 2 ક્લોરો બ્યુટેન આ બંને સંઘટકોનું મિશ્રણ મળે છે કોઈ એક જ નિપજ મળતી નથી અને શુદ્ધ સ્વરૂપે અલગ કરવામાં મુશ્કેલ થઈ જાય છે એટલા માટે આ પદ્ધતિ ઉપયોગી એટલી બધી થતી નથી મિશ્રણ મેળવવું હોય તો ઉપયોગી થાય પણ કોઈ એક જ શુદ્ધ સ્વરૂપે હેલો આલ્કેન મેળવવું હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવતી નથી હવે બીજી પદ્ધતિ આપણે જોઈએ બી આલ્કીન સંયોજનમાંથી આલ્કાઇલ હેલાઇડ તેમાંથી બરકો આલ્કીનમાંથી આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેનની બનાવટ તો આલ્કીન સંયોજનોનું હાઇડ્રો હેલોજી હેલોજીનીકરણ હાઇડ્રો હેલોજીનેશન શું કહેવાય ટૂંકમાં હાઇડ્રોજન અને હેલોજન બંને પરમાણુ ઉમેરાવાની ક્રિયા એટલે એને હાઇડ્રો હેલોજીનેશન કહેવાય ખાલી હેલોજીનેશન નો હેલોજન ઉમેરાવાની ક્રિયા હાઇડ્રો હેલોજીનેશન નો હાઇડ્રોજન અને હેલોજન ઉમેરવાની ક્રિયા ધોરણ 11 માં પણ આવેલી છે ક્રિયા આલ્કીન સંયોજનની હાઇડ્રોજન ક્લોરાઇડ HCl અથવા હાઇડ્રોજન બ્રોમાઇડ HBr ધ્યાન આપજો બરકો બોર્ડ ઉપર હાઇડ્રોજન આયોડાઇડ HI સાથે ત્રણમાંથી કોઈ પણ હેલોજન એસિડ લઈ HCl હોય HBr હોય HI એની સાથે પ્રક્રિયા કરવાથી ઇલેક્ટ્રોન અનુરાગ યોગશીલ પ્રક્રિયા કારણ કે આલ્કીન એ દ્વિબંધ ધરાવતા સંયોજનો છે પાઇ બંધ આવેલો છે એટલે પાઇ બંધ નિર્બળ હોવાથી તૂટી જશે એક કાર્બન પર હાઇડ્રોજન પડોશી કાર્બન પર હેલોજન જોડાશે બંને પરમાણુઓમાં ઉમેરાશે એટલા માટે એમને હાઇડ્રો હેલોજિનેશન તરીકે ઓળખવામાં આવે છે આપણે જોઈએ બરાબર ત્રણમાંથી કોઈ પણ HCl HBr કે HI સાથે પ્રક્રિયા થઈ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ આલ્કાઇલ હેલાઇડ સંયોજન બને છે સમીકરણ બોર્ડ પર સામાન્ય આપેલું છે જે પણ એક કરવાનો છે એ સમીકરણ પર કરવાનો છે આલ્કીન સંયોજનમાંથી હેલો આલ્કેન બનાવવું હોય તો આપણે એની હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરવી પડશે પછી તમારે કયો હેલો આલ્કેન બનાવવું ક્લોરો બ્રોમો ચાયોડ એમ મુજબ તમારે હેલોજન એસિડ પસંદ કરવો પડે જો ક્લોરો આલ્કેન બનાવવો હોય તો HX એટલે HCl લેવું પડે બ્રોમો આલ્કેન બનાવવો હોય તો HBr લેવું પડે આયોડો આલ્કેન બનાવવો હોય તો HI લેવું પડશે સમજાઈ ગયું અને આ આલ્કીન કોઈ બી હોય આલ્કીન સંમિતિ અને અસંમિતિ ધોરણ 11 માં આવે પણ અત્યારે આપણે જનરલ વાત કરીએ કે આલ્કીન કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે અને હેલોજન એસિડ સાથે પ્રક્રિયા થઈ એટલે આ હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાઈ ગયો છે અને પાડોશી કાર્બન આ કાર્બન ઉપર હેલોજન જોડાઈ જાય
આને કહેવાય યોગક્ષેત્ર નિપજ. અને આ બધા પોઈન્ટ સિંગલ છે એટલે આને કહેવાય હેલો આલ્કેન. ક્લિયર? પણ મહત્વની વાત આ છે કે જો આલ્કીનની HX સાથે પ્રક્રિયાથી બે યોગક્ષેત્ર નિપજો બની શકતી હોય, બે શક્યતાઓ તમારે તો આ તો સામાન્ય છે પણ બે શક્યતા જો હોય બરોબર બની શકતી હોય તો માર્કોનિકોફના નિયમ પ્રમાણે મુખ્ય નિપજ બનતી હોય. તો પછી માર્કોનિકોફના નિયમ મુજબ દાખલા તરીકે ઇચ્છિન હોય અને બે હાઇડ્રોજન વિચારી લઈએ, ચાલો ફિક્સ કરી દઈએ કે આલ્કીન ક્યુ લે, ઇથિન સમમિતિ આલ્કીન છે, અહીં ઇથિન હોય તો બે હાઇડ્રોજન અહીંયા બે હાઇડ્રોજન અહીંયા. હવે એની HCl સાથે HX સાથે ક્રિયા કરો તો તમે હાઇડ્રોજન અહીંયા જોઈ લો, હેલોજન અહીંયા જોઈ લો, તો પણ એ નામ તો શું બન્યું, હેલો ઇથેન. અથવા તમે એવું વિચારો કે હેલોજન અહીંયા જોડાઈ જાય અને આ હાઇડ્રોજન અહીંયા આવી જાય પરસ્પરસ, બરાબર, તો પણ નામ જ થશે હેલો ઇથેન જ. એટલે એમાં કોઈ શક્યતા જ નથી. આવી શક્યતા ક્યારે બની? જ્યારે અસમમિતિ આલ્કીન હોય. તો પહેલા તો આપણે સમમિતિ અને અસમમિતિ આલ્કીનને ઓળખવું જરૂરી છે. જો કાર્બન કાર્બન દ્વિબંધ બંને બાજુ દ્વિબંધી બંને બાજુ સમાન સંખ્યામાં કાર્બન હોય, સમમિતિ આલ્કીન દ્વિબંધી બે બાજુ જુદી જુદી સંખ્યામાં કાર્બન હોય તો એને અસમમિતિ આલ્કીન કહેવાય. અને માર્કોનિકોફનો નિયમ ધોરણ 11માં આવી ગયો છે, તમને યાદ જ હશે. ચાલો કોણ કહેશે મને? અસમમિતિ આલ્કીન, અસમમિતિ ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કીન સંયોજન સાથે હેલોજન એસિડ એટલે કે અસમ પ્રક્રિયકની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંનો વિદ્યુત પરમાણુ એ દ્વિબંધ ધરાવતા કાર્બન પૈકી ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પરમાણુ પર જઈ અને વધુ વિદ્યુત પરમાણુ જોડાય છે. હાઇડ્રોજન પરમાણુ છે એવા કાર્બન ઉપર જઈને જોડાય છે કે જ્યાં વધુ સંખ્યામાં હાઇડ્રોજન આવેલા હોય. ધોરણ 11માં ની વાત છે, મેં ફરીથી યાદ કરાવી દીધું અને ઉદાહરણ જોઈશો એટલે યાદ તમને સરસ રીતે આવી જશે. જો આલ્કીનની HX સાથે ક્રિયામાં અસમમિતિ આલ્કીન, તમે જો બરાબર આ પ્રોટીન છે, આ ડબલ બોન્ડ છે, રાઈટ, એની રાઈટ સાઈડ એક કાર્બન પરમાણુ છે જ્યારે એના લેફ્ટ સાઈડમાં ટોટલ બે કાર્બન પરમાણુ છે, માટે અસમમિતિ આલ્કીન છે. ઓકે, આની આપણે હેલોજન એસિડ કહેવાય છે. પણ એ શક્યતા બે છે કે તમે આ દ્વિબંધ ધરાવતા કાર્બન પૈકી આયોડિનને અહીંયા જોડો અને હાઇડ્રોજનને અહીંથી અહીંયા જોડી દીધો, નિપજ શું બને? CH3CH2CH2 આય આય, તો આનું નામ શું થાય? વન આયોડિન પ્રોટોન, એક પોસિબિલિટી. સેકન્ડ, આપણા અહીંયા આયોડિન જોઈ લો ને પહેલા, એની જગ્યાએ આયોડિનને હું આ કાર્બન ઉપર જોડું છું અને હાઇડ્રોજનને અહીંયા જોડતો CH3CH આય આયોડિન અહીંયા આવી ગયો, નીચે પણ મને શું અને CH2 આયોડિન પ્રોટોન. તો પ્રશ્ન એ છે, નિપજ બે મળે છે, મુખ્ય નિપજ કઈ છે? તો મુખ્ય નિપજ માર્કોનિકોફના નિયમ મુજબ ને મળશે કે જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન હોય ત્યાં હેલોજન જઈ અને જોડાય, કારણ કે આની વિદ્યુત ક્ષમતા વધુ છે હાઇડ્રોજન પર. એટલે આયોડિન છે એ આ તમે જો દ્વિબંધ ધરાવતા કાર્બન, આ કાર્બન ઉપર બે હાઇડ્રોજન અને આ કાર્બન ઉપર ઓનલી એક જ હાઇડ્રોજન છે, એટલે આયોડિન અહીંયા આવી જોડાય, એ નિપજ મુખ્ય હોય. પેટાભક્તિ બીજી જોઈએ અને આ 11માં આપણે સંતૃપ્ત અને અસંતૃપ્તાની કસોટી માટે, ખાસ સંતૃપ્ત સંયોજન છે અસંતૃપ્ત તેની ઓળખ માટે આ ઉપયોગી થાય છે. એમસીક્યુ માટે પણ ઉપયોગી, પણ ખાસ તો માર્કોનિકોફનો નિયમ બરાબર એમસીક્યુમાં મુખ્ય નિપજ કઈ છે એવા પૂછાય પ્રશ્ન, તો આપણે ખબર. અને ઘરે એક આનું એક ઉદાહરણ તમે વિચારી લેજો, બ્યુટ ટુ ઇન હોય માર્કો, એની તમે HCl સાથે પ્રક્રિયા કરો તો કેટલી નિપજ મળશે, બરાબર, તમે વિચારી લખી રાખજો, હું ચેક કરીશ ક્લાસમાં. હવે આલ્કીનની હેલોજન 2.2 હેલોજન X2 સાથે નિપજ, તો કોઈ ભી આલ્કીનની કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl ફોર્મમાં ઉગાડેલા દ્રાવ્ય કરેલા બ્રોમિન સાથે પ્રક્રિયા કરવાથી વિસિનલ ડાય બ્રોમાઇડ ઉત્પન્ન થાય છે. તો પાછું પ્રશ્ન થાય છે, વિસિનલ વિસિનલ મેં તમને કાલે આગળના લેક્ચરમાં સમજાવી દીધું બાળકો કે જેમિનલ ને વિસિનલ એક જ કાર્બન ઉપર બે હેલોજન જોડાય તો એને જેમિનલ ડાયલાઇટ કહેવામાં,
अलग अलग कार्बन पर जो बे अलग अलग परमाणु जोड़ा तो है पिछले डायरा में अलग अलग कार्बन परमाणु ऊपर अग्रमिंच है जोड़ावाना है तो डाई आपने कीधु बिशिनल डाई ब्रोमाइड उत्पन्न Br2 इन सीसीएल ब्रोमीन ने पहला तुम्हारे कार्बन टेट्रा क्लोराइड में उमेरी देवानो छे याद करो शुरुआत में आपने कीधु तो आ कार्बनिक हेलो एल्केन अल्काइल हैलाइड हेलो एरीन એનો ઉપયોગ ઉદ્યોગોમાં દ્રાવક તરીકે ઉદ્યોગના દ્રાવક તરીકે ઉપયોગ જ્યારે અમે કહો હોય Br2 ઇન સીસીએલ 4 નો રંગ લાલાશ પડતો કથાય હોય છે પણ આ પ્રક્રિયામાં બ્રોમિન જેવો તમે ઉમેરો છો એના ઉમેરણથી રંગવિહીન ડાયબ્રોમાઇડ બને છે શરૂઆતમાં એનો લાલાશ પડતો કથાય પણ જેવી જેવી પ્રક્રિયા થાય એમી સંયોજન બ્રોમિન એમાંથી વપરાતું જાય આ બંને કાર્બન ઉપર બ્રોમિન પરમાણુ જોડાય છે એટલે એનો લાલ રંગ અદ્રશ્ય થાય છે અને એના ઉપરથી જ લાલ રંગ ટૂંકમાં લાલાશ પડતો થાય છે ટૂંકમાં ટેક્સ્ટમાં તમે જોઈશો તો મેં બધા રંગ પર લખેલો બ્રોમિનનો બરાબર અત્યારે આપણે આપેલો છે યાદ રાખશું આનો રંગ લાલાશ પડતો કથાય હોય બ્રોમિન ઇન સીસીએલ પર પણ જેવું તમે એને આલ્કીનમાં ઉમેરો છો અને એને હલાવો છો ત્યારે પ્રક્રિયા થાય યોક્સિન અને એક બ્રોમિન આ કાર્બન પરમાણુ ઉપર અને પાડોશી કાર્બન ઉપર એક બ્રોમિન એટલે 1-2 ડાયબ્રોમો ઇથેન અને આઈપીએસી નામ પણ આ છે બિશિનલ ડાયબ્રોમાઇડ અને રંગવિહીન થઈ જાય છે આના ઉપર તમને પ્રશ્ન થાય કે સંતૃપ્તતા અને અસંતૃપ્તતાની કસોટી આ એમસીક્યુ માટે બહુ મહત્વનું છે તમે આ અલ્કીન હોય કે અલ્કેન દાખલા તરીકે અહીંયા ઇથીનની જગ્યાએ ઇથેન લઈ અને તમે આ બ્રોમિન ઇન સીસીએલ ફોર ટેસ્ટિંગ મોબેરો અને હલાવો ગરમ કરો તો પણ એનો રંગ દૂર ના થાય એનો અર્થ એમાં તમામ બોન્ડ સિંગલ અને જે સંયોજનમાં બધા જ બોન્ડ સિંગલ હોય સિગ્મા બંધ હોય એને સંતૃપ્ત સંયોજન કહેવામાં આવે છે અને અસંતૃપ્ત હોય તો કઈ આપણે તો લિક્વિડ ફોર્મમાં હોય તો આપણે દેખાવાનું તો નથી કે પ્રોટીન છે કે બ્યુટીન છે કે આમાં ડબલ બોન્ડ છે કે નહીં કે લિક્વિડ ફોર્મમાં જો પાણી ભર્યું હોય આપણે ટેસ્ટ પર જોઈશું બને તો શું આપણે દેખાશે કે આમાં ડબલ બોન્ડ છે સિંગલ બોન્ડ છે કે ટ્રિપલ બોન્ડ છે નહીં તો આ પ્રયોગશાળાની એક સંતૃપ્ત અસંતૃપ્ત સંયોજનની ટેસ્ટ માટે કસોટી છે બરાબર કાલ્કિન સંયોજન કોઈ બી હોય ઇથિન હોય પ્રોટીન હોય તમે એમાં બ્રોમિન ઇન સીસીએલ ફોર ઉમેરો તો એનો લાલાશ પડતો કથાઈ રંગમાં હલાવાથી દૂર થાય તો એનો અર્થ એની અંદર ક્યાંક ડબલ બોન્ડ આવેલા છે એટલે સંયોજન અસંતૃપ્ત કહેવાય છે અને પ્રયોગશાળામાં અસંતૃપ્તતાની કસોટી માટે પણ ઉપયોગી છે જય હિન્દ